અમદાવાદમાં ભારેથી ભારે વરસાદ જ્યારે વરસ્યો ત્યારે તંત્રની ફરી એક વખત પ્રી મોન્સૂનની કામગીરીની પોલ છતી થઈ છે. અનેક લોકો આ હાલાકીનો સામનો ભોગવી રહ્યા છે, કારણ કે ભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. કેડસમાં પાણી અને ગુંટડસમાં પાણીથી અનેક વાહનો પણ તેમાં ગરકાવ થયા છે, ત્યારે ઘરોમાં પાણી ઘૂસી જતા રહેવાસીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વેજલપુર વિસ્તારની સોસાયટીઓમાં પાણી ઘર સુધી પહોંચી ગયા છે. લોકોને રાતથી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારના ઘરોમાં પાણી ફરી વળ્યા છે અને તંત્ર દ્વારા હજુ પણ કોઈ એક્શન લેવામાં આવ્યા નથી. લોકોમાં રોષ છે કે કાલ રાતથી જ્યારથી વરસાદ પડે છે, અત્યારે વરસાદ થંભી ગયો છે, તો પણ તંત્ર દ્વારા કેમ કોઈ એક્શન લેવામાં નથી આવ્યો, તેમના ઘરોમાં હજી પણ કેમ પાણી છે. તેમની પ્રતિક્રિયા જાણીશું કે તેમને કાલ રાતથી કેટલી હાલાકીનો સામનો કરી રહ્યા છે. બેન, કેટલી હાલાકીનો સામનો? બાપા, કાલના હેરાન થઈ ગયા છે. અમારું જમવાનું સારું રહ્યું નથી અને કોઈ વસ્તુ અમારી સારી નથી રહ્યું. કઈ કહેતા કઈ, અત્યારે તમે ઘરમાં આવીને જુઓ કેવી અમારી હાલત છે. દર વર્ષે આ રીતે જે લોકો કરે છે, કોઈ ધ્યાન આપતા નથી. અમારી હાલત બહુ ખરાબ છે અને 15 માળ 2-2.5 લાખ નું નુકસાન થયું છે અમારે, અને કોઈ એક્શન લેતા કોઈ મ્યુનિસિપાલિટી વાળા કોઈ એમસી વાળા કોઈ તપાસ કરતા જ નથી અહીંયા. બહુ નુકસાન થયું છે અમારે તો. લોકોના સાધન સામગ્રી નું નુકસાન થયું છે, લોકોના ઘરમાં પાણી ફરી વર્યા છે, તેમનામાં રોષ હોવો જરૂરી છે, તેમને રોષ કરવાનો હક છે. તંત્ર દ્વારા હજી પણ કોઈ પગલા લેવામાં આવ્યા નથી. વેજલપુરની આ હાલત એમની એમ છે. કાલ રાત પાણી ભરાયા બાદ આજે સવારે વરસાદ થંભ્યા બાદ પણ વેજલપુરની આ સોસાયટીની હાલત તેમની તેમ છે. કેમેરામેન જીતુ મકવાણા સાથે પાયલ રાઠોડ.